તો ઇફકોની ચૂંટણીનો વિવાદ વકર્યો છે. સહકારી આગેવાન બાબુભાઈ નસરીતની પ્રતિક્રિયા સામે આવી. બાબુભાઈ નસરીતના જયેશ આદળિયા ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. આ હાર બિપિન પટેલની નહીં પરંતુ ભાજપની કહી શકાય. ગેરરીતિ સામે દિલીપ સંઘાણીએ રજૂઆત કરી છે. રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પગલાં ન લેવાતા સહકારી સંસ્થાઓમાં ચાલતા ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ થાય. જ્યાં ગેરરીતિ થઈ છે ત્યાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અમુક સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે. મેન્ડેટ વિરુદ્ધ જનારા સામે પગલાં લેવામાં માંગ કરવામાં આવી. જયેશ રાદડિયા સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો ઇફકોની ચૂંટણીનો વિવાદ વકર્યો છે. સહકારી આગેવાન બાબુભાઈ નસરીત દ્વારા પ્રતિક્રિયા સામે આવી. તો બાબુભાઈ નસરીતના જયેશ રાદડિયા ઉપર ગંભીર આરોપ છે. તેમના દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા. આ હાર બિપિન પટેલની નહીં પરંતુ ભાજપની છે. ગેરરીતિ સામે દિલીપ સંઘાણીએ રજૂઆત કરી છે. રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. સહકારી સંસ્થાઓમાં ચાલતા ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ થાય. જ્યાં ગેરરીતિ થઈ છે ત્યાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. મારી ઉપર કાર્યવાહી થઈ, એ કાર્યવાહી બીજા ઉપર પણ થવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. ખાસ કરીને શું કહેશો કે જે જયેશભાઈ રાદડિયા મેન્ડેટ વિરુદ્ધ જઈને જે ફોર્મ ભર્યું અને ચીજ થઈ છે, આપ શું માનો છો કે જયેશ રાદડિયા વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ? પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જે ગયા હોય, મારે કોઈ નામમાં પડવું નથી, મારે કોઈની સામે વિરોધ નથી, પણ સિસ્ટમમાં જે આવે છે એ સિસ્ટમ પ્રમાણે બધું જ થવું જોઈએ. ઈલો ઈલુને લઈને શું કહેશો? કારણ કે સીઆર પાટીલે આ શબ્દનો ઉલ્લેખ કર્યો, આ પહેલા પણ રાજકોટમાં પણ ઉલ્લેખ થયો હતો, તો આ શબ્દને લઈને આપનું શું કહેવું છે? ભાજપ અને કોંગ્રેસના જ્યારે આગેવાનો હતા એ બધા ઈલુ ઈલુ કરતા, એમાંથી નાના કાર્યકર્તાઓ પીસાતા, તો એની સામે પણ પગલાં લેવા જોઈએ, એ ઈલુ ઈલુ હતું. આપની મુખ્ય માંગ શું છે? કારણ કે પાર્ટીએ પાર્ટી વિરુદ્ધનું ક્યાંક કામ થયું છે, તો હવે આપની શું મુખ્ય માંગ? મારી મુખ્ય માંગ એ જ છે કે જે પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ ગયા હોય, મારે કોઈની આરે દુશ્મનાવટ નથી, પણ જે સિસ્ટમ છે એમાં સિસ્ટમમાં નો રહ્યા હોય એને અમે પગલાં લેવા જોઈએ. સહકારી આગેવાન બાબુભાઈ નસરીત તેઓનું કહેવું છે કે પાર્ટી વિરુદ્ધ જેને કામ કર્યું છે તેના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. ખાસ કરીને ઇફકોની ચૂંટણીને લઈને જે જયેશ રાદડિયા છે કે તેમને પાર્ટી વિરુદ્ધ જઈને મેન્ડેટ ભર્યું હતું, પાર્ટી દ્વારા અન્યને મેન્ડેટ આપવામાં આવ્યું હતું, પરંતુ જયેશ રાદડિયાએ પાર્ટી વિરુદ્ધ જઈને મેન્ડેટ પણ મેળવ્યું હતું અને તેઓએ આ જે ચૂંટણી હતી કે તેમાં જીત પણ હાસિલ કરી હતી, ત્યારે આ જીત બાદ ક્યાંક અંદરોઅંદર જ ખેતતાણ છે કે તે જોવા મળી રહી છે. અને સહકારી આગેવાન બાબુ નસરીત છે કે તેમના દ્વારા અત્યારે કહેવામાં આવ્યું છે કે આ જે સમગ્ર મામલો છે કે જેને પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે, પાર્ટીના શિસ્ત વિરુદ્ધ જેને કામ કર્યું છે, તેના વિરુદ્ધ ચોક્કસથી કાર્યવાહી થવી જોઈએ. કારણ કે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ હતી, તો જેને પાર્ટી વિરુદ્ધનું કામ કર્યું છે આ ચૂંટણીમાં તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. કેમેરા પર્સન રવિ ચાવડા સાથે સત્ય મનસોરા, TV13 ગુજરાતી, ભક્તિ ગુજરાતી, રાજકોટ.